नमस्कार सवारना मोटा समाचार साथे हूँ छू जिलन सर्वप्रथम बात करिए सूरत ने सूरत में लिंबायत विस्तार नी अंदर पानी भराई गया छे मीठी खाड़ी विस्तार बेट में फेरवाई गयो छे कमर सुधी पानी भराए लोगों ने भारे हालाकी पड़ी रही छे शुक्रवार 234 लोगों ने अहीं थी रेस्क्यू करवामां आव्या हता तो सूरत में लिंबायत विस्तार ना दृश्य छे अहीं पानी भराई चुक्या छे मीठी खाड़ी विस्तार बेट में फेरवायो छे अहीं कमर सुधीना पानी भराई गया छे लोगों ने खूब मुश्किली पड़ी रही छे शुक्रवार अहीं थी 32 लोगों ने रेस्क्यू पण करवामां आव्या हता સુરતમાં ભારે વરસાદના કારણે લિંબાયતમાં આવેલી મીઠી ખાડી ઓવરફ્લો થતાની સાથે જ સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ઘૂંટણ સમા અહીં પાણી ભરાઈ ગયા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે જે ઘરવખરીનો જે સામાન છે તે પણ પાણીમાં તણાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે મસ્જિદ છે તે મસ્જિદમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને કારણે હાલ પૂરતી જે મસ્જિદ છે તે મસ્જિદ બંધ કરવામાં આવી રહી છે સાથોસાથ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને પણ અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવી રહ્યા છે ગત રોજની જો વાત કરીએ તો ફાયર વિભાગ દ્વારા 234 જેટલા જે લોકો છે તેનું રેસ્ક્યુ કરીને અન્ય સ્થાનાંતર જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા હાલ ગત રોજ જે રીતે પાણીની સપાટી હતી ત્યારબાદ આજે પાણીની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે કલેક્ટર દ્વારા પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે તમામ જે લોકો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ખુદ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ તમામ જે વિસ્તાર છે તે વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા જે લોકો છે તે લોકોને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે હાલ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ તમામ જે લોકો છે તે અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવે હાલ જે રહીશો છે તે રહીશો પોતાની જે જીવન જરૂરિયાતની જે તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓ પોતાના જીવના જોખમે મૂકીને અન્ય જે જગ્યા છે તે જગ્યાએ પોતાના ઘરમાં જઈ રહ્યા છે કેટલાક એવા પણ લોકો છે તે પોતાનું જે ઘર છે તે ઘર બંધ કરીને અન્ય જે જગ્યા છે તે જગ્યાએ જઈને બેઠા છે હાલ પણ સુરત મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અન્ય જે લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા